નમસ્કાર મિત્રો ગુજરાતની બાજુમાં આવેલા મધ્યપ્રદેશમાં કેટલીક ફરવાલાયક જગ્યાઓ અને ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે અને બીજું મિત્રો મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહેવામાં આવે છે અહીં એકથી વધુ ઐતિહાસિક સ્થળો પર્યટન સ્થળો ખજૂરો રાહોના મંદિરો અને ભોપાલમાં તાજ ઉલ મસ્જિદ જેવા સ્થાનો અને ભીમ બેટકા રોગ આશ્રય સ્થાનોનો સમાવેશ થાય છે તો મિત્રો આજે આપણે મધ્યપ્રદેશમાં આવેલ કેટલીક રોમાંચક તથા ઐતિહાસિક જગ્યાઓ વિશે જાણીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલું છે ઓરછા મધ્યપ્રદેશનો ઓરછા પોતાના મહેલો મંદિરો અને કિલ્લાઓ માટે જાણીતો છે એક સમયે તે બુંદેલા રાજા એટલે કે બુંદેલા રાજપૂતોની રાજધાની હતી બીતવા નદીના કિનારે વસેલા આ શહેરમાં કંચન ઘાટ સ્થિત ચતુર્ભુજ મંદિર રાજા રામ મંદિર જહાંગીર મહેલ લક્ષ્મીનારાયણ મહેલ હનુમાન મંદિર પરવીન મહેલ શિશ મહેલ જેની સુંદરતા નજરે પડે છે કિલ્લાની વાત કરીએ તો તે મહારાજા રુદ્ર પ્રતાપે બંધાવ્યો હતો આ કિલ્લામાં બીજી ઇમારતો પણ જોઈ શકાય છે જે અહીંના શાસન કરનારા પછીના રાજાઓ દ્વારા બનાવવામાં આવી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઐતિહાસિક કિલ્લો અહીંથી માત્ર સોળ કિલોમીટર દૂર છે ત્યાર પછી મહેશ્વર મહેશ્વરને અહલ્યાબાઈ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાણી અહલ્યાબાઈ હોલકરે માલવા રાજ્ય ઉપર શાસન કર્યું હતું તેમના શાસનના થોડા સમય પછી તે નર્મદા નદીને કાંઠે આવેલા ઇન્દોરની દક્ષિણે મહેશ્વરમાં સ્થાયી થયા હતા કુંભરના યુદ્ધમાં અહલ્યાબાઈના પતિ ખંડેરાવ હોલકર માર્યા ગયા હતા આ પછી તે માલવા રાજ્યની રાણી બન્યા હતા અહલ્યાબાઈએ પોતાના રાજ્યને આક્રમણકારોથી બચાવવા માટે તમામ સંભવિત પગલાં લીધા હતા અહીંયા અહલ્યાબાઈ કિલ્લો પણ આવેલો છે જે તેના ભૂતકાળની વાર્તા કહે છે મહેશ્વર પોતાની મહેશ્વર સાડીઓ માટે પણ ઘણું ચર્ચિત છે ત્યાર પછી બુરાનપુર ભારતમાં વિશ્વવિખ્યાત તાજમહેલ વિશે બધાને જ ખબર હશે મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો પરંતુ બાળકને જન્મ આપતી વખતે મુમતાજનું મહેલની અંદર જ મૃત્યુ થયું હતું મુમતાજનું મૃત્યુ થયું તે સ્થળ બુરહાનપુર છે એવું માનવામાં આવે છે કે તાજમહેલ બનાવવાની શાહજહાને પ્રેરણા અહીંની એક પેન્ટિંગ પરથી આવી હતી બુરહાનપુરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે એક સમયે તેના ઉપર ફારૂકી રાજવંશ શાસન હતું શહેરની સ્થાપના ફારૂકી શાસકો દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આ સ્થાન ઉપર મુગલોએ શાસન કર્યું હતું આજે પણ બુહાનપુરની જૂની ઇમારતો જોઈને સુવર્ણ ઇતિહાસની ઝલક અહીં મળી રહે છે ત્યાર પછી પેંચ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં દેશના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે કાનહાર ટાઈગર રિઝર્વ બંધવગઢ નેશનલ પાર્ક પન્ના નેશનલ પાર્ક અને સતપુરા ટાઈગર રિઝર્વ જેવા સ્થળોએ વન્ય પ્રાણીઓને તેની કુદરતી જગ્યામાં જોઈ શકાય છે પરંતુ મધ્યપ્રદેશના પેંચ નેશનલ પાર્ક વિશે ઓછા લોકો જાણે છે અહીં રોયલ બંગાળના વાઘને ફરતો અને ગર્જના કરતો જોઈ શકાય છે આ ઉદઘાહનમાં ઘણી ઝુંપડીઓ બનાવવામાં આવી છે જ્યાં રહીને વન્ય પ્રાણીઓને જોઈ શકાય છે તો મિત્રો આજે આપણે જાણ્યું મધ્યપ્રદેશમાં આવેલ કેટલીક ઐતિહાસિક અને પ્રાચીન જગ્યાઓ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો